વિશ્રામ ઘાટ મથુરામાં શ્રી યમુનાજી બિરાજે છે. શ્રી યમુનાજીના કિનારે લગભગ 24 ઘાટ આવેલા છે. તેમાં વિશ્રામ ઘાટ મુખ્ય છે. તેનું નામ વિશ્રામ ઘાટ પડ્યું તેના બે કારણ છે. એક, શ્રી યમુના મહારાણીજી ગોલોકમાંથી કલિંદ પર્વત ઉપર થઈને વ્રજમાં પધાર્યા ત્યારે તેમણે સૌ પહેલો વિશ્રામ અહીંયા કર્યો, કારણ કે મથુરા વ્રજનું પ્રવેશ દ્વાર છે. તેથી આ ઘાટ વિશ્રામ ઘાટ કહેવાયો. બીજું, ભગવાન શ્રી કૃષ્ણએ કંસને મારીને શ્રી બલદેવજી સહિત અહીંયા પધારી શ્રી યમુના સ્નાન કરી અહીંયા વિશ્રામ કર્યો હતો. આ ઘાટ ઉપર શ્રી કૃષ્ણ શ્રી બલદેવજીના બેઠકના સ્થાને તેમનું મંદિર આવેલું છે. તેથી પણ આ ઘાટ વિશ્રામ ઘાટ કહેવાય છે. શ્રી મહાપ્રભુજી 14 વર્ષની વયે મથુરા પધાર્યા ત્યારે મથુરાના મુસલમાન સુબાએ વિશ્રામ ઘાટના પ્રવેશ દ્વારે મંત્રેલું એવું યંત્ર લગાડ્યું હતું કે જેથી તે દ્વારમાંથી ઘાટ ઉપર જનાર હિન્દુઓની ચોટી આપોઆપ કપાઈ જતી અને મુસલમાનની દાઢી બની જતી. આમ બળજબરીથી હિન્દુઓને વટલાવી મુસલમાન બનાવવામાં આવતા હતા. શ્રી મહાપ્રભુજીએ મથુરાના ઉજાગર નામના ચોબાજી તથા અન્ય નગરજનની સાથે તે પ્રવેશ દ્વારમાંથી પ્રવેશ કર્યો. તેમના પ્રતાપ બળે કોઈની ચોટી કપાઈ નહીં અને દાઢી થઈ નહીં. શ્રી મહાપ્રભુજીએ આ યંત્ર ત્યાંથી હટાવડાવ્યું. પછી તેમણે વિશ્રામ ઘાટ ઉપર બિરાજી શ્રી યમુનાજીને શ્રીમદ્ ભાગવતનું પારાયણ સંભળાવ્યું. તે સ્થાને આજે શ્રી મહાપ્રભુજીના બેઠકજી છે. સંપ્રદાયની રીતે ત્યાં સેવા પ્રકાર નભતો નથી, પરંતુ વૈષ્ણવો ત્યાં ઝારી ભરી ભોગ ધરે છે. શ્રી મહાપ્રભુજીએ અહીં વિશ્રામ કર્યો હોવાથી આ ઘાટ આપણા માટે વિશ્રામ ઘાટ છે. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ હંમેશ માટે મથુરાનો ત્યાગ કર્યો અને દ્વારકા પધાર્યા ત્યારે વ્રજ છોડતા પહેલાં પોતાની મુરલી અને મુકટ આ ઘાટ ઉપર પધરાવીને ગયા હતા. મુરલી અને મુકટમાં પોતાનું સંપૂર્ણ ઐશ્વર્ય તેમને પધરાવ્યું હતું. ત્યાં દરરોજ સાંજે શૃંગાર થાય છે. આ સ્થળને મંડળ કહેવામાં આવે છે. પ્રાચીન સમયમાં આ ઘાટ પથ્થરનો બનેલો હતો. હાલ તે સુંદર આરસનો બનેલો છે. શ્રી યમુનાજીના કિનારેથી ઘાટના પગથિયા ચડતા ભવ્ય પથ્થરનું તોરણ છે. એમ કહેવાય છે કે મધ્યપ્રદેશમાં આવેલા ઓરછાના રાજા નૃસિંહદેવજીએ અહીં પોતાનું તુલાદાન કરી 81 મણ સોનું બ્રાહ્મણોને દાનમાં આપ્યું હતું. એવી જ રીતે કાશી નરેશે 2.25 મણ અને 1 શેર સોનું અહીં તુલાદાનમાં આપ્યું હતું. જયપુર નરેશે 7 રતલ ચાંદી તુલાદાનમાં આપી હતી. આ પથ્થરના તોરણ ઉપર 2 મોટા ઘંટ લટકે છે. સવાર સાંજ અહીંયા શ્રી યમુનાજીની આરતી થાય છે. તે સમયે તે વગાડવામાં આવે છે. ઘાટની વચ્ચે આરતી કરવાનો આરસનો ચોતરો છે. તે ઉપર ઊભા રહીને ચોબાજી આરતી કરે છે. ઘાટની ત્રણેય બાજુએ બંગલાની તિબારીઓ જેવી તિબારીઓ બનેલી છે. ત્યાં યાત્રાળુઓ બેસે છે. ચોબાજીઓ પણ ત્યાં બેસીને જપપાઠ કરે છે. ઘાટ ઉપર શ્રી યમુનાજીનું મંદિર છે. ઘાટની નજીકમાં શ્રી કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર છે. એમ કહેવાય છે
કે કૃષ્ણ જન્મ સમયે શ્રી કૃષ્ણના દર્શન કરી મહાદેવજીએ અહીંયા વિશ્રામ કર્યો હતો. વિશ્રામ ઘાટ ઉપર યમના સ્નાન અને યમનાપાન કરવાનો ઘણો મહિમા છે. પુરાણોના મતે કુરુક્ષેત્રમાં સ્નાન કરવાથી જે પુણ્ય મળે તેનાથી અહીં સ્નાન કરવાથી 100 ગણું વધારે પુણ્ય મળે છે. તેથી વર્ષભરમાં લાખો શ્રદ્ધાળુ ભક્તો અહીં સ્નાન કરવા આવે છે. ભાઈબીજના દિવસે તો અસંખ્ય લોકો અહીં સ્નાન કરી યમ યાતનામાંથી મુક્તિ મેળવ્યાનો સંતોષ લે છે. વ્રજની યાત્રાએ આવનારા વૈષ્ણવોને તેમના તીર્થગોર ચોબાજી શ્રી મહાપ્રભુજીની બેઠક પાસેના વિશ્રામ ઘાટે શ્રી યમના પૂજન કરાવે છે. વૈષ્ણવો આ સ્થળે શ્રી યમના મહારાણીની સન્મુખ થઈ શ્રી યમનાજીને દૂધ ચડાવે છે. શ્રી ઠાકોરજી અને શ્રી યમનાજીને ભાવનાથી શ્રી યમનાજીના પુલિન ઉપર પધરાવી તિલક કરી પુષ્પમાળા કે પુષ્પ ધરી યથાશક્તિ દૂધ ઘરની સામગ્રીઓ ભોગ ધરી શ્રી યમનાષ્ટકના પાઠ કરે છે. પછી શ્રી યમનાજળનું પાન કરે છે. પછી તે સામગ્રી શ્રી મહાપ્રભુજીને ભોગ ધરી શ્રી સર્વોત્તમ સ્તોત્રના પાઠ કરે છે. વહેલી સવારે અને સાંજે આ ઘાટ ઉપર એકાંતમાં બેસી શ્રી યમનાજીના દર્શન કરતા કરતા શ્રી યમનાષ્ટકના બને તેટલા પાઠ કરવા, શ્રી યમનાજીના સ્વરૂપનું મનન ચિંતન કરવું. શ્રી યમનાજીના જળમાં નાવ ફરે છે. ઘણા લોકો તેમાં બેસી શ્રી યમનાજીના વિવિધ ઘાટોના દર્શન કરે છે અને શ્રી યમનાજીની આરતીના પણ દર્શન કરે છે. 80 કોષના વ્રજમાં પ્રવેશવાનો પ્રથમ દરવાજો વિશ્રામ ઘાટ છે. અહીંયા શ્રી સ્વામિનીજીની ભાવાત્મક નિકુંજ છે. એક વખત તે નિકુંજમાં શ્રી યુગલ સ્વરૂપ બિરાજતા હતા ત્યારે શ્રી સ્વામિનીજીએ શ્રી ઠાકોરજીને વિનંતી કરી કે હું અવારનવાર માન કરું છું, આપ કૃપા કરી માન છોડાવો છો, આજે આપ માન કરો અને હું છોડાવું. શ્રી ઠાકોરજીએ કહ્યું કે પુરુષ માન કરતા નથી, કરે તો તે છોડાવવું અઘરું પડે છે. શ્રી સ્વામિનીજીએ હઠ ચાલુ રાખી ત્યારે શ્રી ઠાકોરજી શ્રી સ્વામિનીજીના વસ્ત્ર શૃંગાર ધારણ કરી શ્રી સ્વામિની સ્વરૂપે માન કરવા બિરાજ્યા. શ્રી સ્વામિનીજી શ્રી ઠાકોરજીનું રૂપ લઈ માન છોડાવવા ગયા પણ માન છૂટ્યું નહીં. શ્રી લલિતાજી અને શ્રી ચંદ્રાવલીજીથી પણ માન છૂટ્યું નહીં. છેવટે શ્રી સ્વામિનીજીએ શ્રી યમનાજીને વિનંતી કરી. શ્રી યમનાજી શ્રી ઠાકોરજીના મુકુટ કાચનીના વસ્ત્ર શૃંગાર ધારણ કર્યા. શ્રી હસ્તમાં કમળની માળા લઈ શ્રી ઠાકોરજી પાસે ગયા. શ્રી ઠાકોરજી હસતા હસતા શ્રી યમનાજીને ભેટી પડ્યા અને કહ્યું કે મારે શ્રી કિશોરીજી સાથે માન હતું, તમારી સાથે નહીં. શ્રી યમનાજીને ઘણો આનંદ થયો. શ્રી ઠાકોરજીને ધરાવવાની કમળની માળા તેમના શ્રી હસ્તમાં રહી ગઈ. શ્રી ઠાકોરજીએ માન છોડ્યું અને શ્રી સ્વામિનીજી પ્રસન્ન થયા. આ રહસ્ય લીલા વિશ્રામ ઘાટની લીલા છે. 84252 વૈષ્ણવો પૈકી મથુરાના કેટલાક વૈષ્ણવો પણ છે. શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીના સમયમાં મથુરામાં ઘણા વૈષ્ણવો રહેતા હતા. તેમાં એક સાધારણ સ્થિતિના વૈષ્ણવ હતા. તેઓ તેમના શ્રી ઠાકોરજીને શેકેલા ચણાનો ભોગ ધરતા, રાત્રે ભગવદ્ મંડળીમાં આવતા, વૈષ્ણવોને તેનો પ્રસાદ આપતા. ત્યાં એક પૈસાદાર શેઠ આવતા. તેઓ ચણાનો પ્રસાદ લેતા પણ જમીન ઉપર મૂકી દેતા. તે મંડળીમાં મહાદેવજી વૈષ્ણવનું રૂપ લઈને આવતા.
શેઠે જમીન પર મૂકી દીધેલો પ્રસાદ વીણી લેતા. મથુરાના એક વૈષ્ણવ ઉનાળામાં કેરીનો ટોપલો ખરીદી લાવ્યા. તેમણે તે કેરીઓ સિદ્ધ કરી શ્રી ઠાકોરજીને ભોગમાં ધરી. ત્યારે શ્રી ઠાકોરજીએ આજ્ઞા કરી કે વ્રજમાં ગોવિંદ કુંડ ઉપર આ કેરીઓ મને કુંભનદાસજીએ આરોગાવી છે. શ્રી ઠાકોરજીએ સમજાવ્યું કે મારો ભક્ત મને જે કોઈ પ્રકારે જે કંઈ ધરે છે તે હું પ્રસન્નતાથી અંગીકાર કરું છું. મથુરામાં કવિરાજ ભાટ નામના સનોડિયા બ્રાહ્મણ શ્રી મહાપ્રભુજીને વિશ્રામ ઘાટે મળ્યા. તેમણે પ્રશ્ન કર્યો કે દેવી મોટા કે મહાદેવ મોટા. શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે શાસ્ત્રોના મતથી તો શ્રી ઠાકોરજી મોટા છે. તેમણે પૂછ્યું કે શ્રી ઠાકોરજી કેમ મોટા. શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે ભગવાને મોહિની રૂપ ધર્યું ત્યારે મહાદેવજી મોહિત થયા હતા, પરંતુ શ્રી ઠાકોરજી મહાદેવજીના રૂપથી મોહિત થતા નથી. વળી મહાદેવજી શ્રી ઠાકોરજીને આધીન છે, શ્રી ઠાકોરજી મહાદેવજીને આધીન નથી. આ કવિરાજ ભાટ શ્રી મહાપ્રભુજીના સેવક થયા હતા. મથુરામાં નારાયણદાસ ભાટ રહેતા હતા. ભાટ હોવા છતાં કવિતા રચતા આવડે નહીં, વિશ્રામ ઘાટ ઉપર બેસી રહે. એક દિવસ તેમણે વિશ્રામ ઘાટ ઉપર શ્રી મહાપ્રભુજીના દર્શન કર્યા અને પૂછ્યું કે હું આવો મૂર્ખ કેમ થયો, મને દ્રવ્ય મળશે કે નહીં. શ્રી મહાપ્રભુજીએ જવાબ આપ્યો, તમને કવિતા રચતા આવડતી નથી તે સારું છે, નહીં તો શ્રીમંત લોકોની પ્રશંસા કરતો, તેમની આગળ પાછળ રખડતો હોત. તારા ભાગ્યમાં દ્રવ્ય નથી, દ્રવ્ય પ્રભુ ન આપે તો પણ તેમની કૃપા છે. આ નારાયણદાસ પણ શ્રી મહાપ્રભુજીના સેવક થયા હતા. આવા અનેક વૈષ્ણવો મથુરામાં થઈ ગયા. વિશ્રામ ઘાટ જઈએ ત્યારે આ વૈષ્ણવોને યાદ કરી તેમને વંદન કરીએ. વિશ્રામ ઘાટ મથુરામાં શ્રી યમુનાજી બિરાજે છે. શ્રી યમુનાજીના કિનારે લગભગ 24 ઘાટ આવેલા છે, તેમાં વિશ્રામ ઘાટ મુખ્ય છે.